નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 6 મનોવિકૃતિઓમાં અ જોવાના છે. ભાગ 1 અસાધારણ વર્તન એટલે શું. અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે કે અસાધારણ વર્તન એટલે શું. જો આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણને ખ્યાલ હશે જ કે જે વર્તન સાધારણ નથી હોતું, જે બીજા બધા લોકો જેવું નથી હોતું, તેને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે એની આ બધી જરૂરિયાતો, આકાંક્ષાઓ આ બધું અમર્યાદિત છે, પરંતુ તેને સંતોષ મેળવવા માટેના જે કોઈ પણ સાધનો છે એ સાધનો મર્યાદિત છે. જેના લીધે માનવીએ તેના જીવન દરમિયાન સુખ દુઃખ, ચરતી પરતી જેવી વગેરે પરિસ્થિતિનો સામનો સતત કરતો રહેવો પડે છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. કારણ કે અહીંયા આપણે જોઈ ગયા છે કે એની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ એ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટેના જે સાધનો છે તે મર્યાદિત છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ પરિસ્થિતિમાં પોતાની લાગણીઓ પરથી નિયંત્રણ ગુમાવતા માનવી સાહજિક પોતાના વર્તનની સાહજિકતા અને સુસંગતતા ગુમાવે છે. એટલે કે વ્યક્તિની અપેક્ષાઓથી અલગ પ્રકારનું જો વર્તન કે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય તો તેનાથી વ્યક્તિનું પોતાની લાગણીઓ અને આવેગો ઉપરથી નિયંત્રણ ખસી જાય છે અને તે બેકાબુ બની જાય છે. તેનું વર્તનની જે સાહજિકતા જોવા મળે છે તે રહેતી નથી, તેનું વર્તન સુસંગત બનતું નથી. માનવ વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મનોવિકૃતિ માટેના જવાબદાર કારણ અને ઉપચાર દર્શાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે આ સંસ્થા, અને APA અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ એટલે કે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન આ સંસ્થા માનસિક રોગના નિદાન અને તેના ઉપચાર સાથે સંકળાયેલ છે. આ બંને સંસ્થાઓ છે જેમણે માનસિક વિકૃતિઓ માટેનું વર્ગીકરણ રજૂ કર્યું છે. હાલના સમયમાં મનોરોગોને તેની સમય અવધિ એટલે કે જે મનોરોગો લાંબા સમયગાળા સુધીના છે કે ટૂંકા છે તે, એટલે એની સમય અવધિ, તેના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિને થયેલા મનોરોગો કેટલા સમયના છે, લાંબા સમયગાળો ધરાવે છે કે ટૂંકો સમયગાળો ધરાવે છે, તે હળવા છે કે તીવ્ર છે કે મધ્યમ છે, તેના લક્ષણો કયા કયા છે, તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે આ પ્રકરણમાં જોવાના છે માનસિક રોગોનું વર્ગીકરણ, રોગ માટેના જવાબદાર કારણો, જવાબદાર ઘટકો જે જૈવિક, સામાજિક અને માનસિક ઘટકો છે તે જોઈએ. અસાધારણ વર્તન એટલે શું. આપણે શરૂઆતમાં જ વાત કરી ગયા કે અસાધારણ વર્તન એ એવું વર્તન છે જે સાધારણ નથી, એટલે કે સાધારણથી તદ્દન દૂર પ્રકારનું જે વર્તન છે તેને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. વ્યક્તિના અસાધારણ વર્તનને સમજતા પહેલાં સાધારણ અને અસાધારણ વચ્ચેનો આપણે તફાવત સમજવો પડે છે. આપણે સાધારણને અંગ્રેજી ભાષામાં નોર્મલ તરીકે ઓળખીએ છીએ, જે અંગ્રેજી શબ્દ છે નોર્મલ, જે લેટિન ભાષાના નોર્મા ઉપરથી ઉતરી આવ્યો છે. અહીંયા એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે કે નોર્મલ લેટિન ભાષાનો, અંગ્રેજી ભાષાનો જે શબ્દ છે નોર્મલ, તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. તો આપણે લખવાનું રહેશે લેટિન ભાષાના નોર્મા ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. આ પણ આપણને એક માર્કમાં પૂછી શકાય છે. સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણવામાં આવે છે અને તે પ્રમાણમાં, તેનું માપ પ્રમાણ આદર્શ ગણાય છે, માટે જ કહેવાય છે કે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે કે નોર્મલ. નોર્મલ એટલે કે સર્વસ્વીકૃત ધોરણોની જે સ્થિતિ છે તેને નોર્મલ કહેવામાં આવે છે. અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ વાપરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જો સાધારણ માટે આપણે નોર્મલ શબ્દ વાપરતા હોઈએ તો અસાધારણ માટે એબનોર્મલ શબ્દ વાપરવામાં આવે છે. એબ એટલે કે અવે ફ્રોમ, જે નાથી દૂર, જ્યારે નોર્મલ એટલે કે સાધારણ, એટલે કે એવું વર્તન જે સાધારણથી દૂર છે તેને અસાધારણ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકો છો એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ,
એટલે કે સાધારણથી જે દૂર છે તેને અસાધારણ કહેવાય છે. એ જ વસ્તુ અહીંયા વર્તનમાં પણ લાગુ પડે છે. કયા વર્તનને સાધારણ ગણવું અને કયા વર્તનને અસાધારણ ગણવું એ આપણે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. એમ આપણે એકદમ સ્પષ્ટ કે ચોખ્ખી રીતે નથી કહી શકતા કે અમુક આ પ્રકારના વર્તનને નોર્મલ કહી શકાય, સાધારણ કહી શકાય, અને આ પ્રકારના વર્તનને અસાધારણ કહી શકાય એવું આપણે સ્પષ્ટ કહી શકતા નથી. કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે વ્યક્તિની ઉંમર, તેની જાતિ, સંસ્કૃતિ જેવા અનેક પરિબળો જોડાયેલા છે. આપણે એક ઉદાહરણ લઈએ જેના પરથી ખ્યાલ આવી જશે કે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય છે, તે ધમ પછાડા કરે છે, મોટેથી રડવા લાગે છે, પેન્સિલ ફૂટે છે, રસ્તા કદાચ એવું પણ બને કે બાળક વધારે પડતું જીડ્ડી હોય તો રસ્તામાં આરોતી જશે અને જીડ કરશે. તેના આ વર્તનને આપણે સાધારણ કહી શકીએ છીએ. પરંતુ આ જ પ્રકારનું વર્તન કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો શું આપણે તેને સાધારણ કહીશું? ના. અહીંયા બાળક દ્વારા કરવામાં આવેલું વર્તન છે એટલે તે સાધારણ છે, પરંતુ આ જ વર્તન કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો તે અસાધારણ ગણાય છે. એટલે જ અહીંયા કીધું છે કે અસાધારણ વર્તન સાધારણ છે કે અસાધારણ, તેના માટે જે તે વ્યક્તિની ઉંમર, જાતિ અને સંસ્કૃતિ જેવા ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે. સાધારણ વર્તન સામાન્ય રીતે સમાજના ધારાધોરણ, નીતિ નિયમો, અપેક્ષાઓ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કાઓને અનુરૂપ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે સાધારણ વર્તન કયું ગણી શકાય તો એના માટે કેટલાક બાબતો નક્કી કરવામાં આવી છે. જેમ કે સમાજના ધારાધોરણ મુજબનું વર્તન હોય તો તેને સાધારણ વર્તન કહેવાય. વ્યક્તિઓ સામેના વ્યક્તિઓની અપેક્ષા મુજબનું કે ધારણા મુજબનું વર્તન હોય તો તેને પણ સાધારણ વર્તન કહી શકાય. સંસ્કૃતિ અપેક્ષાઓ મુજબનું વર્તન હોય, સંસ્કૃતિઓની પરંપરા મુજબનું વર્તન હોય તો તે વર્તનને સાધારણ કહી શકાય છે. વ્યક્તિના જે તે ઉંમરને અનુરૂપ વર્તન હોય તો તેને પણ આપણે સાધારણ વર્તન કહી શકીએ છીએ. પરંતુ તેનાથી તદ્દન અલગ પ્રકારનું કે વિરુદ્ધ પ્રકારનું જો વર્તન હશે તો આપણે તેને સાધારણ વર્તન નથી કહી શકતા, કારણ કે તે એના ધારાધોરણો, નીતિ નિયમો, સંસ્કૃતિ અપેક્ષાઓ અને ઉંમરોના તબક્કા કરતાં કે તેનાથી વિરુદ્ધ પ્રકારનું છે, તેનાથી જુદું પડે છે. તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને સાધારણ વર્તન કહે છે. પોતાના હાલની પરિસ્થિતિ અને વાતાવરણ સાથે અનુકૂલિત વર્તનને પણ આપણે સાધારણ કહી શકીએ છીએ. જ્યારે તેનાથી વિપરીત એટલે કે સામાજિક ધારાધોરણો, અપેક્ષાઓ વિપરીત એવા કુસમાયોજિત વર્તનને આપણે અસાધારણ વર્તન તરીકે ઓળખાવીએ છીએ. ટૂંકમાં સમાજના ધારાધોરણ અને અપેક્ષા મુજબનું જે વર્તન હોય છે તેને આપણે સાધારણ કહીએ છીએ. એટલે કે સમાજે નક્કી કરેલા ધારાધોરણો, નીતિ નિયમો, આ બધી બાબતોને લગતું જે વર્તન છે આપણે તેને સાધારણ કહીશું. પરંતુ તેનાથી ઉલટા પ્રકારનું કે વિરુદ્ધ પ્રકારના વર્તનને આપણે અસાધારણ વર્તન કહીએ છીએ. વિવિધ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ સાધારણ અસાધારણ વર્તનની વ્યાખ્યા આપણે વ્યાખ્યા જોઈએ કે મનોવૈજ્ઞાનિકો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે આપણે તેની વાત કરીએ. વોરન નામના મનોવૈજ્ઞાનિકના મતે સાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. અહીંયા એવું કીધું છે વોરને કે સાધારણ વર્તન એટલે એવું અસાધારણ વર્તન એટલે એવું વર્તન છે કે જેને પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલે કે સાધારણ વર્તનના નમૂના તરીકે કે એક ચોક્કસ એવું માન્ય કહી શકાય એવું વર્તન સ્વરૂપથી તદ્દન ભિન્ન જોવા મળે છે, વિપરીત જોવા મળે છે, જેને સામાન્ય વર્તનનું પ્રતિનિધિ આપણે કહી શકતા નથી, માટે તેને અસાધારણ વર્તન કહેવાય છે. જો સામાન્ય વર્તનનું પ્રતિનિધિત્વ આપણે ગણાવી શકતા હતે તો તેને સાધારણ વર્તન નહીં કહી શકાતે, બરાબર છે. બીજું જોઈએ જેફી કોલમેન દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા, નૈતિક મૂલ્યોનું નીચું હોય તેવું વર્તન એટલે અસાધારણ વર્તન. એમણે એકદમ સીધું અને સિમ્પલ કહ્યું છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય, બરાબર છે, એટલે કે નીતિમત્તા મુજબનું જે વર્તન નિમ્ન કક્ષાનું છે તે વર્તનને અસાધારણ વર્તન કીધું છે તેમણે.
જેમ્સ પેજના માટે આપવામાં આવેલી વ્યાખ્યા જોઈએ કે અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. હવે આપણે વ્યાખ્યાને સમજીએ કે જેમ્સ પેજના માટે શું છે અસાધારણ વર્તન. તો કીધું છે કે અસાધારણ વર્તન ખામીભર્યું, આ એવું વર્તન છે કે જેમાં ખામી જોવા મળશે, ત્રુટીઓ જોવા મળશે, બરાબર છે. એ ત્રુટિ ભૂલ જોવા મળશે, તે અણધાર્યું હશે, અચાનક કરવામાં આવ્યું હશે. કોઈ એ વર્તન માટે કોઈ આયોજન કે એવું કંઈ જ નહીં હશે કે એને કોઈ તબક્કાવાર પણ ન હશે, અચાનક જ અણધારી રીતે એ વર્તન કરવામાં આવે છે. બીજું કે આ એવું વર્તન છે અસાધારણ વર્તન કે જેનો આપણે તાર્કિકતા સાથે કોઈ લાગતું વળગતું નથી, તાર્કિકતા સાથે એનો કોઈ સંબંધ જ નથી હોતો. જેમ કે બાળકની પેન્સિલ ખોવાઈ જાય છે અને બાળક રડે છે, જોર જોરથી બૂમો પાડે છે, આ બંને બાબતોનો એકબીજા સાથે તાર્કિક રીતે સંબંધ છે. પરંતુ પુખ્ત વ્યક્તિની પેન્સિલ ખોવાઈ જાય અને તે આ પ્રકારનું વર્તન કરે તો આમાં આપણને કોઈ તાર્કિકતા જોવા નથી મળતી, બરાબર છે. એટલે તે અતાર્કિક હોય છે. બીજું કે બંધ બેસતું નથી હોતું, જે તે પરિસ્થિતિ, જે તે બાબતો, બરાબર છે, કે વાતાવરણ સાથે બંધ બેસતું નથી હોતું. આપણું મોટાભાગનું વર્તન આપણી પરિસ્થિતિ, આજુબાજુના વાતાવરણ, પર્યાવરણ સાથે બંધ બેસતું હોય છે. જેમ કે આપણી બસ છૂટી રહી છે તો આપણે દોડતા જઈને પકડી લઈએ છીએ, આ બંધ બેસતું વર્તન છે, બરાબર છે. આ આપણે એક ઉદાહરણ લઈએ છીએ એટલે આ બંધ બેસતું વર્તન હોવું જોઈએ, પરંતુ અહીંયા આગળ બંધ બેસતું વર્તન હોતું નથી. બીજું એક સરળ ઉદાહરણ જોઈ લઈએ કે વ્યક્તિનું કંઈક ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ ખોવાઈ જાય છે ને તે હવરો બાવરો બની જાય છે, બરાબર છે. તો આ વર્તનને આપણે બંધ બેસતું ગણી શકીએ છીએ કે એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની આખી ફાઇલ ખોવાઈ જાય છે અને તેના કારણે તેનું આ વર્તન છે, તો આપણે એને બંધ બેસતું ગણી શકીએ છીએ. પરંતુ કંઈક એકદમ સામાન્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, રૂપિયો 8 આના કે 10ની નોટ ખોવાઈ જાય અને એ વ્યક્તિ જોર જોરથી બૂમો પાડવા લાગે, ચીસો પાડવા લાગે, તો આ વર્તન એના હાલની પરિસ્થિતિ અને વર્તન સાથે બંધ બેસતું નથી, એટલે આપણે તેને અસાધારણ કહીએ છીએ. બીજું કે એના પોતાના માટે તો વિધ્વંસક અને હોય છે અને હાનિકારક પણ હોય છે, બરાબર છે. એ જે વર્તન કરે છે અસાધારણ વર્તન, તે વિધ્વંસક હોય છે, નુકસાન પહોંચાડે છે, હાનિકારક હોય છે. તેના પોતાના માટે તો હાનિકારક છે જ છે, પરંતુ સાથે સાથે તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ અને સમાજના લોકો માટે પણ હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી જે વ્યક્તિઓ છે તે પોતે મુશ્કેલીમાં મુકાશે, પોતે મુશ્કેલીનો અનુભવ પણ કરે છે, પરંતુ સાથે સાથે તે બીજાને માટે પણ મુશ્કેલીઓ ઊભી કરે છે. ઉપરની વ્યાખ્યા પરથી આપણને એક સર્વસામાન્ય વ્યાખ્યા મળે છે કે સમાજે નક્કી કરેલા ધારાધોરણથી કંઈક અંશે જુદું પડતું હોય, અસ્વીકાર્ય હોય અને વ્યક્તિને અથવા લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું હોય તેવા વર્તનને અસાધારણ વર્તન કહે છે. અહીંયા એકદમ સ્પષ્ટ કીધું છે કે સમાજે જે નક્કી કરેલા ધારાધોરણો છે તે ધારાધોરણોથી જુદું પડતું હોય, બરાબર છે, એનાથી તદ્દન અલગ હોય છે, જેને સમાજ સ્વીકાર્ય રાખતો નથી, અસ્વીકાર્ય છે. બીજું કે વ્યક્તિને અથવા તો લોકોને સામાજિક રીતે વ્યવહારમાં મુશ્કેલીમાં મૂકે છે, સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે. આ પ્રકારના વર્તનને સામાજિક વર્તન, આ પ્રકારના વર્તનને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. જોઈએ હવે આપણે આગળ. માનસિક રોગોનું વર્ગીકરણ. આપણે જોઈએ કે તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ, આપણે જાણીએ છીએ કે તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા તંદુરસ્ત સમાજની રચના કરવામાં આવે છે. એટલે જો સમાજ તંદુરસ્ત જોઈતો હોય તો વ્યક્તિ તંદુરસ્ત હોવો જોઈએ, બરાબર છે. એટલે વર્ષો પહેલાં આ તંદુરસ્ત બાબત, તંદુરસ્ત શરીર કે સમાજની રચના માટે માત્ર શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખવામાં આવતી હતી, પરંતુ સમય જતાં જતાં તે ખ્યાલમાં પરિવર્તન આવ્યું છે, બરાબર છે. જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય
તેને સ્વસ્થ વ્યક્તિ કહેવામાં આવે છે. એ સીધી સિમ્પલ વસ્તુ છે કે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય. તો અહીંયા આપ્યું છે કે જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય કે સમાજને માન્ય હોય તેવું વર્તનનું પ્રમાણ વધુ હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ ગણીએ. દાખલા તરીકે તમે છો, તમારી આજુબાજુ રહેનારા લોકો છે, બરાબર છે, આ બધા સ્વસ્થ વર્તન કહેવાય છે, એ લોકોને સ્વસ્થ વ્યક્તિ ગણી શકાય છે, બરાબર છે. વર્ષો પહેલાં સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર ને માત્ર શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આધુનિક સમયમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વસ્થ વ્યક્તિને તંદુરસ્ત ગણવામાં આવે છે. એટલે માત્ર શારીરિક નહીં, પરંતુ શારીરિકની સાથે સાથે માનસિક પણ હોવું જોઈએ અને સામાજિક આવેગિક પણ હોવું જોઈએ. આ બધી બાબતો જો સંકુલમાં હોય તો જ આપણે તે વ્યક્તિને તંદુરસ્ત ગણી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોનું વર્ગીકરણ બે સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે. એક છે WHO અને બીજું છે APA. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિશ્વ આરોગ્ય સંસ્થા. જ્યારે બીજું છે APA, અમેરિકન સાયકાયટ્રિક એસોસિએશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ. આપણે હવે તેની વિગતે વાત કરીએ. પહેલું WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO દ્વારા માનસિક રોગોનું બહાર પાડવામાં આવેલા વર્ગીકરણ ICD કહેવાય છે. એટલે કે WHOએ અમુક વર્ષો બાદ માનસિક રોગોનું એમને જ્યારે ધ્યાનમાં આવ્યું કે લોકોમાં શારીરિક તકલીફોની સાથે સાથે કેટલીક માનસિક તકલીફો પણ જોવા મળે છે, ત્યારથી તે લોકોએ માનસિક રોગોના વર્ગીકરણ પણ બહાર પાડવાનું શરૂ કર્યું. તેમણે જે માનસિક રોગોનું વર્ગીકરણ બહાર પાડ્યું છે તેને ICD કહેવામાં, ટૂંકમાં ICD કહેવાય છે, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિસઓર્ડર, એટલે કે આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ રોગો માટેનું, અથવા તો રોગો માનસિક રોગો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કહેવામાં આવે છે. તેમણે 1948 સાલમાં ICD 6 શારીરિક રોગોની સાથે સાથે માનસિક રોગો કે વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ બહાર પાડ્યું હતું. એટલે કે ત્યારથી તેમણે માનસિક રોગોના વર્ગીકરણની પણ શરૂઆત કરી હતી. જે હાલમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે ICD 10 ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ICD 10 ઉપયોગ કરવામાં આવે છે. એની 10મા નંબરની આવૃત્તિ છે. અને વિશ્વમાં મોટા પાયે WHOનો જે ICD 10 છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એનાથી પણ વધારે મોટા પાયામાં જો ઉપયોગ કરવામાં આવતો હોય તો APAનું જે વર્ગીકરણ આપવામાં આવ્યું છે માનસિક રોગોનું તેનો ઉપયોગ કરાય છે. APA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ વર્ગીકરણને DSM તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. આ તમને ટૂંકમાં પૂછી શકાય છે એક માર્કમાં, બરાબર છે, કે APA દ્વારા આપવામાં આવેલ DSMનું પૂરું નામ જણાવો, અને જો બે માર્કમાં પૂછવામાં આવે તેમનું પૂરું નામ અને કઈ સાલમાં આપવામાં આવ્યું હતું તે પણ પૂછી શકાય છે. એટલે આપણે આ બંને બાબતોને ધ્યાનમાં રાખવી પડે. એનું પૂરું નામ જોઈએ તો ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, જેની શરૂઆત 1952 થઈ હતી. એટલે કે 1952 પ્રથમ DSMની આવૃત્તિ પ્રકાશિત થઈ હતી, જેને DSM 1 તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અત્યારે હાલમાં DSM 5 નવી આવૃત્તિ છે. આપણે જોઈ લઈએ કે DSM 1 1952 પ્રથમ આવૃત્તિ હતી, ત્યારબાદ DSM 2 જે 1968 બીજી આવૃત્તિ છે, DSM 3 1980 આવી હતી એનું નવું રૂપાંતરણ, જ્યારે DSM 3 રિવિઝન જે આવ્યું છે તે 1987 આવ્યું છે, જેને રૂપાંતરિત અથવા તો પુનરાવર્તિત આવૃત્તિ કહેવાય છે. DSM 4 છે તે 1994 ચોથી આવૃત્તિ હતી, ત્યારબાદ 2000 સાલમાં 6 વર્ષ પછીથી DSM 4 ટેક્સ્ટ રિવાઇવ રૂપાંતરિત કરવામાં આવ્યું છે, ટેક્સ્ટ રિવાઇવ આવ્યું છે, અને ત્યારબાદ 2013 એટલે કે 12 વર્ષ બાદ 2013 તેની 5મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે, બરાબર છે. આ છે આપણે જે જોયું છે તે WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ માનસિક રોગોનું જે વર્ગીકરણ આપ્યું છે તે
અને એપીઆઈ દ્વારા જે માનસિક રોગોનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે તે છે. હવે આપણે વધારાની માહિતી જોઈ લઈએ. માનસિક રોગો માટેના અન્ય વર્ગીકરણો પણ અસ્તિત્વ ધરાવે છે. તે આપ ધ ચાઇનીઝ સોસાયટી ઓફ સાયકાયટ્રિસ્ટ ચાઇનીઝ ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર એટલે કે CCMD 3 જે હાલમાં ચાઇનીઝ દેશમાં ચાલી રહ્યું છે. બીજું છે ધ લેટિન અમેરિકન ગાઈડ ફોર સાયકાયટ્રિક ડાયગ્નોસ્ટિક એટલે કે GLDP. અને ત્રીજું છે ધ રિસર્ચ ડોમેન ક્રાઇટેરિયા RDOC, અ ફ્રેમવર્ક બિંગ ડેવલપ બાય ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. બરાબર છે, એટલે કે આ 3 અન્ય વર્ગીકરણો પણ ચાલી રહ્યા છે. મિત્રો, આ આપણે પહેલો ભાગ જોયો છે જેમાં પ્રકરણ 6 માનસિક મનોવિકૃતિઓની આપણે શરૂઆત કરી છે. થોડા સમયને અંતરે આપણે એક પછી એક વિડીયો મૂકતા જઈશું. જો તમને કોઈ પણ બાબતમાં પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો, આપને એનો યોગ્ય ઉત્તર આપવામાં આવશે.